નમસ્કાર, વીટીવી વિશેષમાં આપનું સ્વાગત છે. હું છું જયેશ ચૌધરી. ગુજરાતનું રાજકારણ ખૂબ પેચીદું બની ગયું છે. 22 વર્ષોના ભાજપના શાસન બાદ કોંગ્રેસ ફરી સક્રિય બની છે. જાતિવાદના સમીકરણો જોવા મળ્યા. સોફ્ટ હિન્દુત્વનો સહારો લેવાઈ રહ્યો છે તો આંદોલનકારી યુવાઓ પણ રાજનીતિમાં ઉતરી ગયા છે. એટલે કે આંદોલનની આગે ગુજરાતના રાજકારણમાં ફરી નવો મોડ લાવ્યો છે. 150ના બોલ બોલનારી ભાજપ સરકાર પણ દોડતી થઈ ગઈ છે, ત્યારે બીજી તરફ રાહુલ ગાંધીને ગુજરાતમાં જન સમર્થન મળી રહ્યું છે. ગુજરાતમાં હાલ બંને પક્ષે કરો યા મરોની સ્થિતિ પેદા થઈ છે. ત્યારે આજે આપણે વીટીવી વિશેષમાં વાત કરીશું ગુજરાતના મહાદંગલની. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા આ 4 જિલ્લા છે જે ઉત્તર ગુજરાતમાં આવેલા છે. અને આજે ઉત્તર ગુજરાતનું રાજકારણ છે તે સમજવું પણ અઘરું છે. અને આ જ રાજકારણની અસર રાજ્ય પર પડતી હોય છે. ત્યારે શું છે ઉત્તર ગુજરાતના સમીકરણો, આવો જોઈએ. કોણ કોના પર રહેશે ભારે, ઉત્તર ગુજરાતમાં કોનો સિક્કો વાગશે? ઉત્તર ગુજરાત એટલે કે સમગ્ર ભારતનું નેતૃત્વ કરનાર બે મહાન નેતાઓ પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહનું વતન છે. પૂર્વ સીએમ નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, શંકર ચૌધરી અને રમણલાલ વોરા જેવા દિગ્ગજ નેતાઓનું ગઢ પણ છે. તેમ છતાં 2012માં કોંગ્રેસે સૌથી વધુ બેઠકો પર જીત મેળવી હતી. તેવામાં આ વખતના સમીકરણો વધુ ફેરફાર જોવા મળી શકે છે, કારણ કે ઠાકોરો અને પાટીદારો ભાજપ સરકારની વિરુદ્ધમાં જોવા મળી રહ્યા છે. આનંદીબેન પટેલના સમયમાં આંદોલનોએ વેગ પકડ્યો, તે ભાજપ માટે મહામુસીબત બની ગયા છે. પાટીદાર આંદોલનના ભણકારા ઉત્તર ગુજરાતમાં જોવા મળ્યા. અનામત આંદોલનની આગ એટલી ભડકી કે સરકાર કે પાટીદારો સામસામે આવી ગયા. જ્યારે બીજી તરફ વ્યસન મુક્તિને શિક્ષણનો મુદ્દો ઉઠાવી ઠાકોરો પણ મેદાનમાં આવી ગયા છે. હાલ એવો માહોલ સર્જાયો છે કે પાટીદારો અને ઠાકોરો ભાજપની સામે આવીને ઉભા રહી ગયા છે. મહત્વનું છે કે ઠાકોરો અને પટેલો જ્યારે મેદાનમાં છે ત્યારે કોંગ્રેસે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે અને ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોરનો હાથ ઝીલતા ઠાકોરોને પોતાની તરફ કરી લીધા છે. જ્યારે પાટીદારો સાથે વાટાઘાટો કરી હાર્દિકનો હાથ થામવાની તૈયારીમાં છે. જો કે ક્યાંક ને ક્યાંક પટેલોમાં ભાજપ તિરાડ પાડવામાં સફળ પણ રહ્યું છે. રેશમા અને વરુણ પટેલને ભાજપનો ખેસ પહેરાવી પણ લીધો છે, પરંતુ નરેન્દ્ર પટેલે ભાજપના ખેલને બગાડી નાખ્યો છે. મહત્વનું છે કે ઉત્તર ગુજરાતમાં ઠાકોરો અને પાટીદારો ભાજપ સરકારથી નારાજ છે. ભાજપ દ્વારા અનેક વખત પાટીદારોને મનાવવાની કોશિશ પણ કરાઈ, પરંતુ ભાજપની બેઠકો વિફળ રહી. જ્યારે ઠાકોરોને મનાવવાના એક પણ પ્રયાસ ન કરાયા અને અલ્પેશ ઠાકોરે આખરે કોંગ્રેસનો હાથ થામ્યો. ત્યારે જો ઉત્તર ગુજરાતના સમીકરણોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં ઠાકોર અને પટેલોની વસ્તી સૌથી વધુ છે, જે બાદ એસસી અને એસટીનું પ્રભુત્વ પણ રહેલું છે. એટલે કે જો પાટીદારો અને ઠાકોરો ઈચ્છે તો ભાજપનો ખેલ બગાડી પણ શકે છે અને જો ભાજપનો ખેલ બનાવી પણ શકે છે. જો કે આ ભાજપે કોઈ પણ રીતે ગઢમાં સત્તા જમાવી રાખવાનું આ વખતે નક્કી કરી લીધું છે, જેને લઈને કેન્દ્રીય મંત્રીઓની આખી ફોજ સાથે ખુદ પ્રધાનમંત્રી મોદી ગુજરાતની ચૂંટણી મેદાનમાં ઉતરી ગયા છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસના યુવરાજે પણ ગુજરાતમાં સભાઓ ગુંજતી કરી છે. જો કે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસના ખેલને બગાડવાની કોશિશ કરશે, ત્યારે જોવું એ રહ્યું કે શંકરસિંહ વાઘેલાનું પત્તું ભાજપને કેટલું કામમાં આવે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.
गुजरात विधानसभा की चूंटणी ब्यूगल फूंकाई चूक्यू छे त्यारे तमाम राजकीय पक्षों चूंटणी प्रचार में लागी गया छे अने कया जिल्ला मा अने कया जोन मा लोकोनी शुं मांगो छे तेनी ध्यान में राखीने विपक्षों ने घेरवाना प्रयासों थई रह्या छे। खास करीने सौराष्ट्र पर सब कोई नजर मंडरायेली छे त्यारे शुं छे सौराष्ट्रनुं अंकगणित जोईए अमारो खास अहेवाल। સૌરાષ્ટ્રના રાજકારણમાં અત્યાર સુધી ભાજપનો દબદબો રહ્યો છે, પરંતુ આ વખતનું સૌરાષ્ટ્રનું રાજકારણ સૌ કોઈ માટે રસપ્રદ મુદ્દો બન્યો છે। કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના ગુજરાત પ્રવાસની સૌરાષ્ટ્રથી શરૂઆત કરે છે, તેમાં પણ હિન્દુત્વને આકર્ષવા દ્વારકાધીશના આશીર્વાદ મેળવી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરે છે, જ્યારે બીજી તરફ પ્રધાનમંત્રી મોદી પણ જાણે રાહુલ ગાંધીનો પીછો કરી રહ્યા હોય તેમ દ્વારકાથી જ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરે છે। એટલે કે ભાજપ અને કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીમાં સોફ્ટ હિન્દુત્વને આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે। કોને ફળશે સૌરાષ્ટ્રની ધરાનું રાજકારણ? જાતિવાદનો મુદ્દો કેટલો કરાવશે ફાયદો? હિન્દુત્વનું રાજકારણ કોના માટે ફળદાયી? સૌરાષ્ટ્રના રાજકારણ અંગે જો વાત કરવામાં આવે તો 2012માં સફાયાના મોડ સુધી પહોંચેલી કોંગ્રેસમાં આ વખતે આશાનું કિરણ બંધાયું છે। રાહુલ ગાંધીના પ્રવાસને મળેલા જનપ્રતિસાદે કોંગ્રેસમાં નવા પ્રાણ પૂર્યા છે, જ્યારે બીજી તરફ ભાજપ પણ ક્યાંક આશા તો ક્યાંક ભયના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। ત્યારે સૌરાષ્ટ્રના સમીકરણો ઉપર એક નજર કરીએ। સૌરાષ્ટ્ર 11 જિલ્લાની 58 બેઠક ધરાવતો વિસ્તાર છે। 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 47 બેઠકો સાથે સળંગ જીત હાંસલ કરી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 11 બેઠકો પર જીત મળી હતી। તેમાં પણ કોંગ્રેસના મજબૂત ગણાતા કેટલાક ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી છેડો ફાડી લેતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। સૌરાષ્ટ્રમાં હાલ પટેલ, ક્ષત્રિય અને આહિર સમાજનું પ્રભુત્વ છે, તો કોળી સમાજના મતો સૌરાષ્ટ્રના રાજકારણમાં નિર્ણાયકની ભૂમિકા ભજવે છે। કોંગ્રેસ પાસે કુંવરજી બાવળિયાના રૂપમાં મોભેદાર કોળી સમાજનો ચહેરો પણ છે। મહત્વનું છે કે ભાજપ માટે પાટીદાર સમાજ હુકમનો એક્કો ગણવામાં આવી રહ્યો છે, પરંતુ અનામત આંદોલન બાદ પાટીદાર સમાજ હાલની વિરુદ્ધમાં ઉભો છે। આ સાથે જ રાહુલ ગાંધીના પ્રવાસ બાદ કોંગ્રેસ તરફી માહોલ પણ જોવા મળી રહ્યો છે, જ્યારે આહિર સમાજનો ઝુકાવ પણ કોંગ્રેસ તરફી જોવા મળે છે। એટલે કે રાહુલ ગાંધીની મુલાકાતથી આહિર અને પટેલ સમીકરણોને સંતુલિત કરવામાં કોંગ્રેસ સફળ રહી શકે છે। 2015ની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ કોંગ્રેસ તરફી માહોલ જોવા મળ્યો હતો, તો બીજી તરફ ઉનામાં થયેલા દલિત કાંડ બાદ દલિતોમાં પણ ભાજપ વિરોધી વલણ જોવા મળી રહ્યું છે। આ તો કોંગ્રેસની વાત થઈ, પરંતુ જો ભાજપની સ્થિતિ અંગે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં આરએસએસના મૂળિયા ખૂબ ઊંડે સુધી ફેલાયેલા છે, તેથી જ ભાજપની સરખામણીમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું બૂથ લેવલ મેનેજમેન્ટ નબળું છે। મુખ્યમંત્રી વિજય રૂપાણી સૌરાષ્ટ્રમાં ભાજપ માટે ટ્રબલ શૂટર તરીકેની ઇમેજ ધરાવે છે, જ્યારે દિલીપ સંઘાણીનું વધતું કદ પણ ભાજપને ફાયદો કરાવી શકે છે, તો પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકી જેવા મજબૂત નેતાઓ પણ છે। પરંતુ હાલ રાજ્યના સમીકરણો એટલી હદે બદલાઈ ચૂક્યા છે કે સૌરાષ્ટ્રમાં ભાજપ વિરોધી માહોલ બનતો જઈ રહ્યો છે, ત્યારે જોવું એ રહ્યું કે ભાજપ પોતાની સત્તા ટકાવી રાખવા માટે પોતાનો પ્રભાવ ટકાવી રાખશે કે પછી કોંગ્રેસ ચૂંટણીના સમીકરણોમાં બદલાવ કરી શકશે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। તો ગુજરાતમાં સૌથી વધુ બેઠકો ધરાવતું ક્ષેત્ર એટલે કે મધ્ય ગુજરાત, જેમાં તમામ જાતિની વસ્તીનો સમાવેશ થાય છે, પરંતુ 2017માં વિધાનસભામાં 22 વર્ષ બાદ કોંગ્રેસ ફરી સક્રિય બની છે।
ત્યારે આ વર્ષે કેવું રહેશે મધ્ય ગુજરાતની 74 બેઠકો પરનું દંગલ જોઈએ અહેવાલમાં. મધ્ય ગુજરાતમાં કોનું પ્રભુત્વ? કોણ જીતશે સત્તાનો સંગ્રામ? કોણ હશે મધ્ય ગુજરાતમાં મોટા ચહેરા? ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મધ્ય ગુજરાતમાં 1997 થી 2004 સુધી યોગદાન આપ્યું છે અને તે જ યોગદાનના આધારે 2012માં ભાજપે મધ્ય ગુજરાતમાં મહારથ હાંસલ કર્યો. પરંતુ 2017માં મધ્ય ગુજરાતમાં સત્તાનું ચોપાન પલટાઈ ગયું છે. 47 બેઠક હાંસલ કરનાર ભાજપ માટે આ વખતની ચૂંટણી મુશ્કેલ બની ગઈ છે. 4 યુવા આંદોલનકારી યુવાઓએ ભાજપ સરકારને દોડતી કરી દીધી છે, જેમાં અનામતની આગ, શિક્ષણનું વેપારીકરણ, દલિતો પર અત્યાચાર, ફિક્સ પગાર, આશા વર્કર્સ અને આંગણવાડીની બહેનોના વિરોધનો સમાવેશ થાય છે. જો કે ભાજપે આ તમામ મુશ્કેલીઓને પાર કરવા માટે પોતાના મોટા માથાઓ મેદાનમાં ઉતાર્યા છે. મહત્વનું છે કે મધ્ય ગુજરાતમાં ઠાકોરોનું પ્રભુત્વ વધુ રહેલું છે. આ સમાજમાં મોટા પ્રમાણમાં યુવાઓ વ્યસનના રવાડે ચડી ગયા છે, જેને રોકવા માટે અલ્પેશ ઠાકોરે ઓબીસી એકતા મંચના માધ્યમથી ઝુંબેશ પણ ચલાવી. આ સાથે શિક્ષણના મુદ્દાને લઈને પણ આંદોલન કરાયું, તેમ છતાં કોઈ પ્રતિભાવ ન મળ્યો. તેથી સરકારના આ વલણ અને શિક્ષણના વેપારીકરણની નીતિને લઈને યુવાનોમાં રોષ ફેલાયો છે. તો બીજી તરફ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનો હાથ થામ્યો છે, જે પણ ભાજપના મતો તોડી શકે છે. મહદ અંશે પાટીદારો પણ ભાજપની વિરુદ્ધમાં વોટ આપી શકે છે. આમ ભાજપે આ ફેક્ટમાં જીત મેળવવા માટે ભારે મહેનત કરવી પડશે. મધ્ય ગુજરાતની 2012ની સ્થિતિ પ્રમાણે 2017ની સ્થિતિ સાવ જુદી છે. વર્ષ 2012માં 74 બેઠકોમાંથી ભાજપે 47 બેઠકો પર જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસ 25 બેઠકો હાંસલ કરી હતી, જ્યારે જેડીયુ અને એનસીપીએ એક એક બેઠક પર જીત મેળવી હતી. જો કે આ વખતે તમામે તમામ પક્ષોની નજર આ 74 બેઠકો પર છે, ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે 4 યુવા નેતાઓની મધ્ય ગુજરાત પર કેવી અસર રહેશે? શું ભાજપના ગઢમાં કોંગ્રેસ પાડશે ગાબડું? શું અનામતની આગ આ બેઠકો પર કરશે અસર? કઈ પાર્ટીને જાતિવાદી સમીકરણ ફળશે? આવા અનેક સવાલો લોકોના મનમાં છે. ત્યારે જોવાનું એ રહ્યું કે ભાજપ આંદોલનકારી યુવાનોના આંદોલનનો સામનો કરી કોંગ્રેસને કેવી રીતે માત આપે છે અને મધ્ય ગુજરાતમાં પોતાનું પ્રભુત્વ જમાવી રાખવામાં સફળ કેવી રીતે રહે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. વેલકમ બેક. દક્ષિણ ગુજરાતમાં ભાજપ ઉતરશે વિકાસના મુદ્દા સાથે. દક્ષિણ ગુજરાતના દિગ્ગજો વચ્ચે ખરાખરીનો ખેલ જોવા મળશે. સતત બદલાતા રાજકીય ગણિત વચ્ચે અનેક મોટા માથાઓની પ્રતિષ્ઠા દાવ પર છે. તો સામે પક્ષે કોંગ્રેસ એવું માને છે કે આદિવાસીઓને સ્થાપિત છે આ બેઠકો અને વોટ બેંક. હકપત્રો અને રસ્તાઓના અનેક સળગતા મુદ્દાઓ છે જેને લઈને તે ચૂંટણીના મેદાનમાં ઉતરશે. ત્યારે શું છે દક્ષિણ ગુજરાતનું દંગલ જોઈએ અહેવાલમાં. દક્ષિણ ગુજરાત એક એવું પંથક છે જે જીત અપાવી પણ શકે છે અને જીતના મુખેથી પાછા પણ લાવી શકે છે. ગુજરાતના રાજકારણમાં દક્ષિણ ગુજરાતનું ખૂબ મહત્વ રહેલું છે, કારણ કે અહીં પાટીદારો, આદિવાસીઓ અને કોળી લોકોનું પ્રભુત્વ રહેલું છે. આજે દક્ષિણ ગુજરાત છે જ્યાં ભાજપે 36માંથી 28 બેઠકો પર પોતાનો કબજો જમાવ્યો છે, એટલે કે માત્ર 7 બેઠકો જ કોંગ્રેસના પલડામાં પડી છે.
અને એક બેઠક પર જેડીયુએ જીત મેળવી છે, પરંતુ 2012 ની વિધાનસભાની તુલનામાં આ વખતના સમીકરણો બદલાઈ ચૂક્યા છે, કારણ કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભાજપને નુકસાનની ભીતિ છે, ત્યારે ભાજપે દક્ષિણ ગુજરાતમાં સીટ સરભર કરવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે, કારણ કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાટીદારો, દલિતો અને ઠાકોરો ભાજપની સીટો તોડી શકે છે, જો કે દક્ષિણમાં પણ ભાજપ માટે ખતરો કાંઈ ઓછો નથી. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ અને નવસારી જિલ્લાની જાતિના આધારે જો વાત કરવામાં આવે તો સુરત જિલ્લામાં સૌથી વધુ પાટીદાર સમાજની બહુમતી છે, જ્યારે તાપી જિલ્લામાં સૌથી વધુ આદિવાસી સમાજની બહુમતી છે, જ્યારે વલસાડ અને નવસારી જિલ્લામાં કોળી સમાજની વસ્તી વધારે છે. એટલે કે સુરત જિલ્લામાં ભાજપને પાટીદારોના રોષનો સામનો કરવો પડી શકે છે. સુરતના વરાછામાં ભાજપના નેતાઓનો વિરોધ પણ પાટીદારોએ કર્યો હતો, એટલે કે સુરતમાં ભાજપને ક્યાંક ને ક્યાંક ફટકો પડી શકે છે. તેથી ભાજપનું દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને તાપી, વલસાડ અને નવસારી પર ધ્યાન કેન્દ્રિત થશે. જો કે ભાજપે પ્રસાર પ્રચારમાં પણ કોઈ ખામી નથી રાખી. સમગ્ર રાજ્યમાં ગૌરવ યાત્રા થકી ખૂબ પ્રચાર કર્યો. એટલું જ નહીં, પરંતુ રાજનાથસિંહથી માંડીને સ્મૃતિ ઈરાની સહિતના નેતાઓને ગૌરવ યાત્રામાં ઉતાર્યા હતા. પરંતુ બીજી તરફ કોંગ્રેસે પોતાનો દાવ ખેલવાનું શરૂ કરી દીધું છે. ભાજપની સામે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી એકલા મેદાને જંગમાં ઉતરી ગયા છે. દક્ષિણ ગુજરાતનો પ્રવાસ ખેડ્યો, જેમાં ભારે જનપ્રતિસાદ મળ્યો. હજારોની સંખ્યામાં લોકો તેમની રેલીમાં ઉમટ્યા, તો આશા વર્કર અને આંગણવાડીની બહેનો સાથે પણ સંવાદ કર્યો. એટલે કે રાહુલ ગાંધી ભાજપની એવી કડીઓ પકડીને મેદાનમાં ઉતર્યા છે જેની સીધી અસર ભાજપ પર પડી શકે છે. મહત્વનું છે કે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 50 થી વધુ ધારાસભ્યોને રિપીટ કરવાની નથી, એટલે કે અનેક ધારાસભ્યો પત્તા કપાતા નારાજ થઈ શકે છે, જેનો ભાજપે સામનો કરવો પડી શકે છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસે પોતાના તમામ ધારાસભ્યોને રિપીટ કરવાનું નક્કી કર્યું છે, જેનો લાભ કોંગ્રેસને મળી શકે છે. મહત્વનું છે કે પાટીદારો ભાજપથી નારાજ છે, તો આદિવાસીઓ કોંગ્રેસથી. ત્યારે આ વખતની ચૂંટણીમાં 18 ડિસેમ્બરે ખુલનારી મતદાન પેટીઓમાં કયા પક્ષ માટે દક્ષિણ શુભ રાખે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. વેલકમ બેક. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ગુજરાતમાં મતના ગણિતનું મંથન કેવી રીતે થાય છે અને કોને વધુ ઓછા મતથી ફાયદો નુકસાન થાય છે, જોઈએ મારો ખાસ અહેવાલ. ઓગણીસો 1990 થી મતદાનની ટકાવારી 50% વધી અને ભાજપ પ્રથમવાર સત્તામાં આવ્યું છે. વધારે મતદાન ભાજપને ફાયદો કરાવે છે તે નક્કી છે. આ વાતની સાબિતી આંકડા આપે છે. 1980ના દાયકામાં વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે એવો સમય હતો કે 50% સુધી મતદાનનો આંકડો પહોંચતો ન હતો. 1980ની ચૂંટણીમાં આ આંકડો 48% થયો હતો, જ્યારે 1995ની ચૂંટણીમાં 48.82% મતદાન થયું હતું. 1990ની ચૂંટણીમાં 52.23% મતદાન થયું હતું અને સૌ પ્રથમવાર ભાજપ અને જનતા દળની સંયુક્ત સરકાર બની હતી. અને ત્યારબાદની તમામ ચૂંટણી પર નજર કરીએ તો 50% આસપાસ મતદાન થયું છે અને બધી ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. ભાજપ આ વાત સારી રીતે જાણી ગઈ છે, માટે જ તે મતદાન કરવા માટે અપીલ કરે છે. 2012ની વાત કરીએ તો મોદીએ મતદાન મથક પાસે વિવાદિત સેલ્ફી લઈને લોકોને મતદાન કરવા અપીલ કરી હતી અને આ વાતને લઈને ખૂબ વિવાદ પણ સર્જાયો હતો. ભાજપને વધુ મતદાન સાથે વિજયનું લેણું છે છેલ્લા 25 વર્ષથી.
1990માં 50% ઉપર મતદાન થયું, તેમાં મધ્યમ વર્ગના મતદારોનો સૌથી વધુ હિસ્સો હતો તેવું ભાજપના નિષ્ણાતો માની રહ્યા છે. અને વધારે મતદાન કરાવવા માટે ભાજપના નેતાઓ રાત દિવસ એક કરી નાખે છે. મતદાનના દિવસે કાર્યકરોને ભાજપના નેતાઓ વિધાનસભા વિસ્તારમાં ફરીને તમામ વ્યવસ્થા કરી મતદારોને આકર્ષે છે. મતદાનના દિવસે બોગસ મતદાન કરવા સુધીનું જનૂન ભાજપના કાર્યકરોમાં હોય છે અને બંને પક્ષોમાં આવો એકાદો કેસ સામે પણ આવે છે. ખાસ કરીને શહેરી વિસ્તારની પોળમાં આવા બનાવો બને છે અને અમુક ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારના કેસ સામે આવે છે. ભાજપને સંપૂર્ણ બહુમતી આવી તે 1995ના વર્ષમાં મતદાનની ટકાવારી રોકેટ ગતિએ વધી હતી અને આંકડો સીધો જ 64.39% પર પહોંચી ગયો હતો. તેના કારણે ભાજપમાં પણ એ વાત દ્રઢ થઈ કે વધુ મતદાન ભાજપ માટે ફાયદાકારક છે. એટલું જ નહીં, મધ્યમ વર્ગ જ ભાજપની પરંપરાગત વોટ બેંક છે. 2007માં મતદાનની ટકાવારી 59.77% થઈ હતી અને 2012ની ચૂંટણીની વાત કરીએ તો ઐતિહાસિક 72% મતદાન થયું હતું અને ભાજપનો ભગવો ફરી લહેરાયો હતો. બાદમાં મોદીએ ગુજરાતની ચૂંટણીનો પાયો આખા ભારતમાં નાખી 2014માં પ્રધાનમંત્રીની સફર ખેડી હતી. વધતા મતદારની ભાજપની વધતી બેઠકોની સંખ્યા પર નજર કરીએ તો વર્ષ 1990માં 52.23% મતદાન થયું હતું, જેમાં ભાજપને 67 બેઠકો મળી હતી. વર્ષ 1995માં 64.39% મતદાન થયું, જેમાં ભાજપને 121 બેઠક મળી. તો વર્ષ 1998માં 59.30% મતદાન થયું, જેમાં ભાજપને 117 બેઠક મળી. તો 2002માં 61.55% મતદાન થયું, જેમાં 127 બેઠકો ભાજપે કબજે કરી. તો 2007માં 59.77% મતદાન થયું, જેમાં ભાજપને 117 બેઠકો પ્રાપ્ત થઈ. તો 2012માં 72.2% મતદાન થયું, જેમાં ભાજપને 115 બેઠકો મળી હતી. આંકડા જોતા સ્પષ્ટ થાય છે કે વધુ મતદાન ભાજપના ફાયદામાં છે. આ સિવાય વાત કરીએ તો ભાજપ માટે હંમેશા ત્રીજો મોરચો ફાયદાકારક છે. આ વખતે ભાજપની સરકાર 150થી વધારે બેઠકનો લક્ષ્યાંક રાખ્યો છે અને આ વખતે પણ દર વખતની જેમ ત્રીજો મોરચો જન વિકલ્પ મેદાને આવી ગયો છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.